તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર, નર્મદાથી રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. નવજાત બાળકોના વિભાગમાં આ આગ લાગી છે. એક મહત્વપૂર્ણ અને એક મોટો સમાચાર, આગ લાગવાનો બનાવ બન્યો છે સિવિલમાં. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું તારણ પણ જણાઈ રહ્યું છે અને ઘટના સમયે 9-7 નવજાત બાળકો ત્યાં સારવારમાં હતા, ત્યાં દાખલ હતા અને તમામ બાળકોને બચાવી લેવાયા છે. આ એક રાહતના મોટા સમાચાર કે તમામ બાળકો સુરક્ષિત છે. નર્મદાની રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે અને આગ જે લાગી છે તે નવજાત વિભાગમાં લાગી હોવાનું પણ જણાઈ રહ્યું છે અને 7 બાળકો ત્યાં સારવાર દરમિયાન હતા, તેઓને રાખવામાં આવ્યા હતા અને તમામ બાળકોને ત્યાંથી બચાવી પણ લેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં આગ લાગી શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ, પ્રાથમિક અનુમાન છે. પણ તપાસનો વિષય પણ બની રહેશે કે આગ લાગી તેની પાછળનું ચોક્કસ કારણ શું છે, શું ફાયર સેફ્ટીના જે સાધનો છે તેની પૂરતી જરૂરિયાત, પૂરતી વ્યવસ્થા ત્યાં હતી કે નહીં તે પણ ચકાસવું રહ્યું. અવારનવાર આ પ્રકારના બનાવો બની રહ્યા છે. હાઈરાઇઝ બિલ્ડિંગમાં ક્યાંક આગ લાગે છે તો ક્યાંક કમર્શિયલ એરિયામાં આગ લાગતી હોય છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલની અંદર નવજાત બાળકો જ્યાં રાખવામાં આવે છે તે ડિપાર્ટમેન્ટ, તે વિભાગ અને ત્યાં આગ લાગવાનો બનાવ બને છે. આ એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના કહી શકાય, જ્યાં 7 બાળકોને બચાવી પણ લેવામાં આવ્યા છે. આ પ્રાથમિક સમાચાર ત્યાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જોકે તપાસનો વિષય પણ બની રહેશે. પણ એક સૌથી મોટી બાબત એ છે કે અત્યારે હાલ શું આગ પર કાબુ લેવામાં આવ્યો છે કે કેમ, તે સૌથી મોટો સવાલ. વિશાલ પાઠક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, અમારા સંવાદદાતા. વિશાલ, ઘટના બની કેવી રીતે અને હાલ પરિસ્થિતિ ત્યાં શું છે? જી જગદીશ, આ જે ઘટના છે તે વહેલી સવારે લગભગ 5 વાગ્યાની આજુબાજુ આ ઘટના બની હતી અને જે આ જે નવજાત બાળકોનો જે વિભાગ છે તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. તેમાં જે લગભગ 7 જેવા બાળકો ત્યાં હતા, તેને નર્સની સતર્કતાના કારણે આ 7 બાળકોનો જીવ બચાવવામાં આવ્યો. આ પણ આની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં અગાઉ પણ એક ઘટના બની હતી, જે પ્લાસ્ટર ઓફ પેરિસની જે છત હતી તે તૂટી પડી હતી એક વિભાગમાં અને તેમાં પણ ઘણા લોકોનો બચાવ કરવા હતા. આ જે કહી શકાય કે સિવિલ હોસ્પિટલની જે તંત્ર છે તેનું આ બેદરકારીના કારણે આ ઘટના બની હોય એમ લાગી રહ્યું છે. વિશાલ, આભાર તમામ માહિતી અને પૂરી વિગત આપવા બદલ. તો સવારે 5 વાગ્યાનો બનાવ છે અને અત્યારે હાલ જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, તમામ બાળકો સુરક્ષિત છે, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે તપાસનો વિષય પણ બની રહેશે કે આગ લાગી કેવી રીતે